वाह. अरसपरस कार्यक्रम में आप सब भाषा प्रेमी कविता प्रेमी गुजरातीओनो स्वागत करूँ छू. बाकी गुजरातीओनो भाषा प्रेम केवो छे? एक बार अपना कनुभाई पटेल अने मनुभाई पटेल एक टूरिस्ट प्लेस में अरसपरसनी मौन कंपनी माणी रहा था. त्यां एक जेपनीज आव्यो. मौन कंपनी केम एनुं पण कारण छे. ને એને જેપનીઝ ભાષામાં આ લોકોને કંઈ પૂછ્યું એટલે આ કનુ અને મનુએ નકારમાં ડોકું ધૂણાવ્યું. એટલે પહેલાં એ અંગ્રેજીમાં પૂછ્યું ભાંગી તૂટી. એટલે આ લોકોએ કહ્યું નો ઇંગ્લિશ. પહેલાં એ ફ્રેન્ચમાં પૂછ્યું, સ્પેનિશમાં પૂછ્યું, આ લોકો કહે નો. જર્મનમાં પૂછ્યું, નો રિઝલ્ટ, બેકાર. છેવટે પેલો કંટાળીને ચાલી ગયો. એટલે કનુને જરા ગિલ્ટ થયો, અપરાધ ભાવ થયો. યાર આપણે બુડથલના બુડથલ જ રહે, આખી દુનિયા ફર્યા ગુજરાતીઓ, પણ એક ભાષા સરખી આવડી નહીં. મનુ કહે છે કે એમાં શું, ન આવડી તો ના આવડી. કનુ કહે છે ના યાર, આવડતી હોય ને તો ક્યારેક કામ લાગે. એટલે મનુ બોલ્યો, ના રે એવું કંઈ નથી, જો પેલાને પાંચ આવડતી હતી એક કે કામ લાગી. ગુજરાતીઓ આપણા ઈશારાથી કામ ચાલતું હોય તો ગુજરાતીએ ન બોલે. એ આ લોકોની મૌન કંપનીનું કારણ એ હતું કે બોલવા માટે માવો થૂકવો પડે. તો આજે જેને પાંચ આવડતી હોય એવા પાંચે કંઈ બેઠા છે, અને સામે જે બેઠા છે એમાં શું એવું બોલે એવા નથી. અહીંયા કોઈની સાડી મરાઠી છે, તો કોઈની ભાભીજાન ઉર્દુ છે, તો કોઈની ગર્લફ્રેન્ડ ઇંગ્લિશ છે. આપણા ગુજરાતીઓ તો એસ્પેશિયલી પત્ની જ્યારે સાથે હોય ત્યારે સાડી સામે પણ જોઈએ નહીં, એટલા બધા ચારિત્ર્યશીલ. પણ અહીંયા તો બે ભાષાને સાથે મૂકીને જોવાની વાત છે, અને એમ કરવાથી ચરિત્ર વધુ પવિત્ર થાય છે એવું આશારામ બાપુનું નહીં પણ આ ભાષારામ બાપુનું કહેવું છે. મિત્રો, અનુવાદો એક ભાષાના સાહિત્યને બીજી ભાષામાં જીવંત કરવા માટે થાય છે, પણ કવિતાનો અનુવાદ ઘણીવાર કવિતાને મારી નાખે છે. એટલે જ અનુવાદ કરવા માટે મોટેભાગે મરી ગયેલા કવિઓને પસંદ કરવામાં આવે છે. નહીતર મૂળ કવિ અનુવાદકને મારી નાખે એવો ભય રહેલો હોય છે. અહીંયા કેટલાક મૂળ કવિ પણ બેઠા છે. સારા અનુવાદકની ઓળખાણ એ જ હોઈ શકે કે અનુવાદ કરતી વખતે પોતાનો એકેય શબ્દ મૂકે નહીં અને કવિનો એકેય શબ્દ ચૂકે નહીં. સુરેશભાઈએ કહ્યું છે. હવે સુરેશભાઈએ કદાચ બીજા કોઈ પાસેથી લીધું હોય તો ખબર નથી, પણ આ મારું નથી. અને અનુવાદ કરવાની પ્રક્રિયા અત્તર એક શીશીમાંથી બીજી શીશીમાં ઠાલવવા જેવી છે. બહુ સરસ જેણે પણ ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ છે કે અનુવાદ કરવાની પ્રક્રિયા છે એ અત્તર એક શીશીમાંથી બીજી શીશીમાં ઠાલવવા જેવી છે. કેટલું વેડફાય, બીજી શીશીમાં કેટલું પહોંચે એની ખબર નહીં, પણ આ ફેરબદલો કરનારના હાથ ચોક્કસ મગમગતા થાય. તો આ હાથ મગમગતા કરવાનું ભલે ઢોળાય. તો આજે આપણી પાસે જે વિવિધ રંગી ખુશ્બોદાર ગુલદસ્તો છે એમાંથી પહેલા કવિ છે ઉર્દુના શિરમોર કવિ ગાલિબ. તમે જોઈ રહ્યા છો કે આ તરફ અને આ તરફ શબ્દ અને સંગીતના સ્વામીઓ બેઠા છે. તો ગાલિબની ગઝલ ગાઈને ગેય સ્વરૂપમાં રજૂ કરશે સુગમ સંગીતની યુવાન પ્રતિભા આલાપ દેસાઈ. મુંબઈમાં, ગુજરાતમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં એમનો પરિચય આપવાની જરૂર નથી, કેમ કે એ બધે પોતાનો પરચો બતાવીને આવ્યા છે. ઓજસ્વી પિતા ક્યાં ગયા? હા, ઓજસ્વી પિતાનું તેજસ્વી સંતાન. હવે હું જ્યારે ઓજસ્વી કહું છું એટલે આશિતભાઈના વાળ, અને તેજસ્વી કહું છું એટલે આલાપનું કપાળ, એની સામે નહીં જોતા. પણ એ અત્યારે જ નટ સમ્રાટ નામની જે મરાઠી ફિલ્મ આવી હતી એનું ગુજરાતી વર્ઝન થઈ રહ્યું છે, એનું સંગીત આપી રહ્યા છે. એમનો બાયોડેટા લાંબો છે, પણ આપણે ગાલિબની એક ગઝલથી કાર્યક્રમની શરૂઆત કરીએ. આમ તો ગાલિબની એટલી બધી ગઝલો કે આખો કાર્યક્રમ ગાઈ શકાય, પણ આજે એક પર સીમિત રાખું છું અને કંઈક બે ચાર શેર એ ગઝલના આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. ઓ
ये न थी हमारी किस्मत के विसाले यार होता, ये न थी हमारी किस्मत के विसाले यार होता, मित्र साथे मळवानू थाय न थाय। ये न थी हमारी किस्मत के विसाल यार होता, ये न थी हमारी किस्मत के विसाल यार होता, अगर और जीते रहते, अगर और जीते रहते, ये ही इंतजार होता, ये न थी हमारी किस्मत के विसाले यार होता, अगर और जीते रहते, अगर और जीते रहते, ये ही इंतजार होता, ये न थी हमारी किस्मत। तेरे वादे पर जिए हम तो ये जान झूठ जाना, तेरे वादे पर जिए हम तो ये जान झूठ जाना, कि खुशी से मर ना जाते, कि खुशी से मर ना जाते, अगर एतबार होता, ये न थी हमारी किस्मत के विसाल यार होता, निनी बम ब निनी बम ब निनी बम ब बनी सर निनी सा ब बनी बम ब रे सर नि सा सर नि सा सर नि सा सर रे म रग संग से टपकता वो लहू के फिर न थमता, रग संग से टपकता वो लहू के फिर न थमता, जिसे गम समझ रहे हो, जिसे गम समझ रहे हो, ये अगर शरार होता, ये न थी हमारी किस्मत के विसाल यार होता। हुए मर के हम जो रुसवा, हुए मर के हम जो रुसवा, हुए क्यों न गर्क दरिया, गर्क दरिया, ओ गर्क दरिया, એટલે જે નદીમાં ડૂબી ગયા હોય, हुए मर के हम जो रुसवा, हुए क्यों न गर्क दरिया, न कभी जनाजा उठता, न कभी जनाजा उठता, न कहीं मजार होता, ये न थी हमारी किस्मत के विसाल यार होता, ये न थी हमारी किस्मत। निनी सारे मम रे मरे सारे बाप मरे बाप नि सारे नि सा नि नि सा बाबा नि मामा बने रे म सारे दा सारे जा सारे जा सा रे म पा। हम तो खूब बड़ा शेर छे, पण एक हम एक शब्द आवे छे मसाइले तसफुफ, जेनो अर्थ छे कि जे लोको मिस्टिक्स जेने કહેવાય છે સૂફી,
એ લોકોના જે પ્રોબ્લેમ્સ હોય છે એની વાત કરી છે. યે મસાઇલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ યે મસાઇલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ તુઝે હમ વલી સમજતે. વલી એટલે સેન્ટ. तुझे हम वली समझते, तुझे हम वली समझते. जो नवाद ख्वार होता ये न थी हमारी किस्मत. ये मसाइले तजव्वुफ ये तेरा बयान गालिब तुझे हम वली समझते. जो ना बादा ख्वार होता. बादा ख्वार એટલે જે લોકો એલ્કોહોલ કે ડ્રિંક્સ કે વધારે લે એની વાત છે. ये मसाइले तजव्वुफ ये तेरा बयान गालिब तुझे हम वली समझते, तुझे हम वली समझते. जो नबाद ख्वार होता ये न थी हमारी किस्मत. के विसाले यार होता ये न थी हमारी किस्मत. 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 बात बहुत अच्छे, बहुत अच्छे. राग सारंग में કમ્પોઝિશન હતું અને આપે સુરૈયાના કંઠે આ ગઝલ કદાચ બહુ જૂની ફિલ્મ મિર્ઝા ગાલિબમાં 1963માં ગુલામ મોહમ્મદનું આઈ થિંક કમ્પોઝિશન હતું અને એ અને આ એક ડિફરન્ટ બહુ જ સરસ તાજું તરોતાજા. એકવાર જોરદાર તાળી થઈ જાય આલાપ માટે. હવે આલાપ વિંગમાં બેસીને ગાલિબને સાંભળશે. હવે ગાલિબના શેરોનો કાવ્યાત્મક ભાવાનુવાદ રજૂ કરવામાં આવશે. અનુવાદ રજૂ કરતા પહેલાં અનુવાદક ડિસ્ક્લેમરમાં જણાવે છે કે આ જે અનુવાદ છે એ શબ્દશઃ નથી, એ માત્ર ભાવાનુવાદ છે, મુક્ત અનુવાદ છે. એટલે એમ કહી શકાય કે ગાલિબ એડલિબ. સંગીતમાં આમ તમે માપ વગર તાલ વગર આમ મુક્તપણે ગાઓ એને એડલિબ કહેવાય. એટલે આ ધીસ ઇઝ ગાલિબ એડલિબ બાય રઈસ મનિયાર. કવિતા ઉર્દુ છે, અનુવાદ ગુજરાતી છે, શીર્ષક અંગ્રેજી છે, ગાલિબ એડલિબ. લક્ષ્ય દ્યા આણી મજા કરા. અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા. અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા. સલાહે આમ હે યારાએ નુક્તદા કે લીએ. સાંભળવામાં સારું લાગ્યું પણ સમજાયું નહીં, એટલા માટે જ ગુજરાતી. ગાલિબ કહે છે શરૂઆત કરતી વખતે કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો. ડોન્ટ એક્સપેક્ટ ધીસ ટુ બી ઇઝી. શક્ય ક્યાં કે આ કવન આસાન હો. ખાસ ગાલિબની અદા છે, ધ્યાન હો. કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો. ખાસ ગાલિબની અદા છે, ધ્યાન હો. ને દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે. દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે. યોગ્યતા જો હોય તો રસપાન હો. યોગ્યતા જો હોય તો રસપાન હો. આ ગુજરાતી અનુવાદ. મોટે ભાગે બબ્બે લીટીનો મેં ચાર લીટીમાં અનુવાદ કર્યો છે. ગાલિબના જીવનકાળ દરમિયાન એમની બહુ ટીકા થઈ. એમને મોહમલગો અર્થાત વ્યર્થ બકવાસ કરનાર કહેવામાં આવ્યા. ગાલિબનો વાક એક જ હતો કે એ સમયના લોકોની સમજ કરતા અને એ લોકોના સમય કરતા આગળ હતા. એમણે એક શેર સંભળાવ્યો કે યે મસાઇલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ તુઝે હમ વલી સમજતે જો ન બાદ અખવાર હોતા. સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી. સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી. ને કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી. કે કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી. આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી. કે આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી. તું સંત ગણાતે જો નહીં હોત શરાબી. તું સંત ગણાતે જો નહીં હોત
સરાબી. તો ગાલિબના કેટલાક શેરોમાં આ ભલે ઉર્દુ છે પણ 80% જેટલા શબ્દો ફારસી છે. એક તમને શેર સંભળાવું પછી એનું ગુજરાતી પણ કરીશ. કે લબે ખુશ્ક દર તસ્નગી મુરદગા કા ઝિયારત કદા હું દિલાઝુર દગા કા હમા ના ઉમીદી હમા બદ ગુમાની મેં દિલ હું ફરે બે વફા ખુરદગા કા. આમાં એક પણ શબ્દ કા સિવાય સમજાય એવો નથી. પણ પીર બાબાઓ અને બાબાઓના જમાનામાં કવિ કોની શ્રદ્ધાનું સ્થાન છે એની વાત કવિ કરે છે. એનું ગુજરાતી સાંભળજો. કવિ કહે છે, હું કોણ છું? કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું. તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુઃખીઓનું હું તીર્થસ્થાન છું. કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુઃખીઓનું હું તીર્થસ્થાન છું. સ્થાનક નિરાશનું અને શંકિતની હું મૂરત. સ્થાનક નિરાશનું અને સંકિતની હું મૂરત. જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. તો આ ગાલિબ છે. એક શેર એમનો બહુ જાણીતો છે, પરતવે